दक्षिण गुजरातना तापी जिल्लामां मेघ महेर यथावत छे। जिल्लाना ग्राम्य विस्तारोमां जे रीते धोधमार वरसाद वरसी रह्यो छे त्यारे तापी जिल्लाना सात तालुकामां वरसादी माहोल जाम्यो छे। व्यारा, सोनगढ़, उच्छल, निजर, कुकरमुंडा तालुकामां वरसाद जाम्यो छे अने आ सतत वरसादना कारणे रस्ताओ पर पाणी भराया छे। तंत्र द्वारा 54 जेटला रस्ताओ तो बंद करवामां जे आव्या हता तेने खुल्ला पण करवामां आव्या छे। हजी पण 3 रस्ताओ आ अंगे बंद छे। वरसादी माहोल जाम्यो छे। ग्राम्य विस्तारोमां नदी नाळાઓ છલકાતા પાણીની આવક પણ વધવા પામી છે। નવા નીરની આવક નોંધાઈ છે। તેની સાથે સાથે ઉકાઈ ડેમની સપાટી પણ 309.06 ફૂટ પહોંચી છે, એટલે કે પાણીની આવક થઈ રહી છે। ત્યારે તેની સાથે સાથે તાપી જિલ્લાની જો વાત કરવામાં આવે તો તાપી જિલ્લાના 7 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પણ ખાબક્યો છે અને આ વરસાદી માહોલ પણ જામ્યો છે। आज मुद्दे हितेश नाईक संवाददाता जोड़ाई चुक्या छे। जी हितेश, जे रीते तापी जिल्लामां परिस्थिति देखाई रही छे, वरसादी माहोल जाम्यो छे, शुं कहेशो? जी रवि, जणावी दो के जे तापी जिल्लामां सतत एक અઠવાડિયાથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વાત કરીએ તો તાપીના જે 7 તાલુકા છે, વ્યારા, સોનગઢ, ઉચ્છલ, કુકરમુંડા, ટોલવાણ, વાલોર સહિત તાલુકાઓમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સોનગઢ તાલુકામાં આવેલ દોસવાડા ડેમ પણ હાલ ઓવરફ્લો થયો છે અને 10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે વાત કરીએ તો કુકરમુંડા અને નિઝર તાલુકામાં જે વરસાદ વરસ્યો છે, જેના કારણે જે નવા નહેર નદી નાળા છલકાયા છે, જેના કારણે તાપી નદીમાં નવા નહેરની આવક પણ હાલ જોવા મળી રહી છે। ત્યારે ઉકાઈ ડેમની સપાટી પણ હાલ 309.6 ફૂટે પહોંચી છે। જી રવિ, હિતેશ, જો વાત કરવામાં આવે છેલ્લા કેટલાય સમયથી વરસાદી માહોલ છે, તંત્રની કેવી કાર્યવાહી છે? કારણ કે અનેકો ઠેકાણે પાણી ભરાયા છે, હજી તો ઓસરિયા પણ નથી, ત્યારે વધુ મેઘમહેર જોવા મળી રહી છે, તંત્ર કેટલું એલર્ટ? જી રવિ, જણાવી દઉં કે જે વરસાદી પાણી ભરાતા હાલ વાત કરીએ તો કેટલાક ગામોના જે ગ્રામ્ય વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો જે છે, ત્યાં રસ્તાઓ બંધ થયા હતા, ત્યારે તંત્રની હાલ કામગીરી હાલ જોવા મળી રહી છે। જ્યારે 57 રસ્તાઓ બંધ થયા હતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના, ત્યારે હાલ 54 જેટલા રસ્તાઓ હાલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે અને હાલ પણ 3 રસ્તાઓ બંધ જોવા મળી રહ્યા છે। જી રવિ, હિતેશ, આભાર સમગ્ર વિગત માટે। જે રીતે તાપી જિલ્લાની અંદર નોંધપાત્ર વરસાદ વરસ્યો છે અને અવિરત વરસી પણ રહ્યો છે, ત્યારે તંત્રની કાર્યવાહી સ્પષ્ટપણે દેખાઈ રહી છે। 54 જેટલા રસ્તાઓ તો બંધ કરવાનો વારો તંત્રને આવ્યો હતો, કારણ કે એટલું માત્રામાં પાણી આવ્યું, નવા નીરની આવક નોંધાઈ છે। આ પરિસ્થિતિના મધ્ય હાલ ફિલહાલ જો વાત કરવામાં આવે તો હજી પણ 3 જેટલા રસ્તાઓ બંધ અવસ્થામાં છે, એટલે કે બંધ રાખવામાં આવ્યા છે। હવે આવનાર સમયમાં જે રીતે પાણી ઓસરશે તેમ તેમ રસ્તાઓ ખોલવામાં આવશે, પરંતુ તાપી જિલ્લાનું વહીવટી તંત્ર હાલ તો એક્શન મોડમાં છે। જે જગ્યાએ પાણી ભરાયા છે તેનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને બીજી તમામ કાર્યવાહીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે।